સૌથી પહેલા આપણે વાત કરીશું બજેટની મોદી સરકારનું થ્રી બજેટ જે કેટલી આશા લઈને આવ્યું કેટલી જ્યાં આફતનો વરસાદ આવ્યો છે પરંતુ શરૂઆત બજેટથી કરીશું કારણ કે આ બજેટમાં કેટલાક બદલાવ પણ મૂકવામાં આવ્યા છે આ વખતે એવું હતું કે અપેક્ષા ઓછી રાખવામાં આવી હતી બજેટ પહેલા પરંતુ જે બજેટ આવ્યું એમાં ઘણા બધા મોટા બદલાવ પણ કરવામાં આવે આવ્યા છે ઉદ્યોગોને લઈને રોજગારીને લઈને આ ઉપરાંત ટેક્સ સ્લેબમાં પણ કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે આ બજેટથી રોજગાર મેળા રોજગાર માટે ઈચ્છતા યુવાનોને શું મળશે યુવાનો માટે શું જાહેરાતો કરવામાં આવી છે આ બજેટમાં ખેડૂતો માટે શું છે આ બજેટમાં ઉદ્યોગો માટે શું છે નોકરીયાતો માટે શું છે મધ્યમ વર્ગ માટે શું છે આ બધા જ મુદ્દાઓ પર આપણે વાત કરીશું અને આપણે સાથે મુકેશ પટેલ કે જેઓ ટેક્સ એક્સપર્ટ છે ઉપરાંત અલગ અલગ ઉદ્યોગના લોકો કે જેમણે શું આશા રાખી આશા રાખી હતી ગુજરાતનો બ્રાસ ઉદ્યોગ હોય શ્રામિક ઉદ્યોગ હોય ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે ડાયમંડ ઉદ્યોગ હોય જે છેલ્લા ઘણા સમયથી મંદીના ગ્રહણનો સામનો કરી રહ્યો છે એ લોકોએ શું અપેક્ષા રાખી હતી અને એમને આ બજેટ કેવું લાગ્યું છે એ પણ જાણીશું પરંતુ શરૂઆત આપણે મુકેશ પટેલ થી કરીએ કે જેઓ ટેક્સ એક્સપર્ટ છે એમની પાસેથી આ બજેટની બારીકાઈને સમજવાની કોશિશ કરીશુ મુકેશભાઈ સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં સૌથી પહેલા આવકવેરોને અંદાજપત્ર રજૂ કરાયું છે તો આ અંદાજપત્રને આપ કેવી રીતે જોઈ રહ્યા છો બે 2024 નું અંદાજપત્ર એટલે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનનું સાતમું અંદાજપત્ર અને આ સાતનો આંકડો આવે એટલે આપણને મેઘધનુષ યાદ આવે એટલે સ્વાભાવિક રીતે આ અંદાજપત્રમાં નાણા મંત્રી મેઘધનુષી રંગો પાથરશે અને સામાન્ય માણસને કંઈક ઠોસ નક્કર રાહત આપશે એવી અપેક્ષાઓ પણ હતી અંશે એ સંતોષાય પણ છે એમ કહીએ તો એ અતિ અતિશયોક્તિ નહીં ગણાય અલબત્ત અપેક્ષાઓની વાત કરીએ તો અપેક્ષા વસ્તુ એવી છે કે એનો ક્યારેય અંત આવે નહીં અને યુ કેન નેવર સેટિસફાય ધી એક્સપેક્ટેશન્સ ઓફ ટેક્સપીયર્સ ઓલવેઝ એટલે કહી ખુશી કંઈ ગમ જેવી વાત તો હંમેશા કોઈ પણ અંદાજપત્રમાં હોય કેપિટલ ગેઇન્સમાં ક્યાંક ટેક્સ વધ્યો છે તો નવી યોજના પસંદ કરનાર કરદાતાઓને રાહત પણ આપવામાં આવી છે ઇઝ ઓફ બિઝનેસ ના સંદર્ભમાં વાત કરીએ તો કેટલીક આવકારપાત્ર દરખાસ્તો પણ લાવવામાં આવી છે એટલે આ બધાને જો લક્ષમાં રાખીએ તો આઈ થિંક જે રાહત આપવામાં આવી છે એમાં એક મહત્વની કન્ડિશન એ છે કે તમે આવકવેરાની નવી યોજના પસંદ કરી હોય કારણ કે આ જૂની ને નવી હવે તો બધાને લગભગ મોડે જ થઈ ગઈ છે આ જૂની યોજનાને પ્રચલિત કરવાના હેતુસર કારણ કે બે હજાર વીસથી એ યોજના આવી પણ વીસ એકવીસ બાવીસ સુધી તો દિસ દિસ હેડ રિયલી નોટ પિકડઅપ્ટ બે હજાર ત્રેવીસમાં ગયા વર્ષે લગભગ એક માતબર કહી શકાય એવી આખી રિસ્ટ્રક્ચરિંગ ઓફ ટેક્સ રેટ્સ સેલરીના માટેનું સ્ટેન્ડર્ડ રિએક્શન વગેરે જોગવાઈઓને એ લોકોએ દાખલ કરીને ઓલમોસ્ટ એમ કહીએ તો પગારદાર કરદાતા હોય જો પંદર લાખથી એની વધારે કરપાત્ર આવક હોય તો એને ચોપન હજાર રૂપિયાનો ફાયદો આપવામાં આવ્યો હતો અને આ અંદાજપત્રમાં વાત કરીએ તો જેમ નાણાં મંત્રીએ કહ્યું કે પંદર લાખ ઉપરની આવક ધરાવતા પગારદાર કરદાતાના કેસમાં જો એ નવી યોજનાની પસંદગી કરે તો આ રીસ્ટ્રક્ચરિંગ ઓફ રેટ્સમાં લગભગ એને સાડી સત્તર હજાર રૂપિયાનો ફાયદો થાય એટલે એના જે સ્ટેન્ડર્ડ ડિડક્શનને પચાસથી પંચોતેર કરીને અને બીજા જે ફાઇન ટ્યુરિંગ ઓફ રેટ્સ અંડર સેક્શન વન વન ફાઇવ બીએસી કર્યું તો ધ ઓવરઓલ બેનિફિટ ઇઝ ધીસ મુકેશભાઈ જ્યારે બજેટ રજૂ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આપણે જોયું કે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો ડાઉન જઈ પરંતુ રિકવરી પણ જોવા મળી તો ખાસ કેપિટલ ગેઇનની આપણે વાત કરીએ તો એના માટે આ અંદાજપત્રને આ બજેટને આપ કેવું માનો છો પહેલા તો માર્કેટમાં ઓબ્વિયસલી કેપિટલ ગેઇન્સના રેટ્સને છેડછાડ કરવામાં આવે આમ તો ઘણા વખત પછી છેડછાડ કરાઈ છે એમ કહીએ તો ચાલે કારણ કે લગભગ બે હજાર ને અઢારમાં જ્યારથી લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો ટેક્સ આવ્યો ઇક્વિટીઝ માટે ત્યારથી દસ ટકાનો રેટ ચાલતો હતો એ પહેલેથી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સનો જે પંદર ટકાનો રેટ હતો જે બાયબેક ઓફ શેર્સને ટોટલ એક્ઝમ્પશન હતું આ જે બધી જોગવાઈઓ હતી એમાં નાણામંત્રીએ મંત્રીએ ચોક્કસ થોડી છેડછાડ પણ કરી છે હવે એમણે દસના સીધા સાડા બાર ટકા લોંગ ટર્મ ગેઇન્સ માટે કર્યા શોર્ટ ટર્મ ગેઇન્સ જે ઇક્વિટીના છે એમાં પંદરના વીસ ટકા કર્યા પહેલી ઓક્ટોબર છે આ બે ફેરફારો જે છે શોર્ટ ટર્મ લોંગ ટર્મના તો આજથી જ એટલે કે ત્રેવીસમી જુલાઈથી જ એ અમલમાં આવી ગયા ગઈકાલ સુધી આ રેટ તમારો દસ અને પંદર હતો એ આ ત્રેવીસમી જુલાઈ એટલે આજથી માંડીને એ સાડા બાર અને વીસ ટકા થઈ ગયો બાયબેક ઓફ શેર્સમાં હજી કંપનીઓ ઇનફેક્ટ મુશળધાર વરસાદની અપેક્ષા રાખી શકાય કે બાયબેકની સ્કીમો ત્રીસમી સપ્ટેમ્બર સુધી આવશે કારણ કે ત્યારબાદ એને ડીમ્ડ ડિવિડન્ડ ગણવાનું હોવાથી યુ નો દેન ઇટ વિલ નોટ બી રિયલી વર્થ ઇટ ગોઈંગ ફોર બાયબેક પણ ત્યાં સુધી એને જે અત્યારની પ્રવર્તમાન જોગવાઈઓને આધારે સેક્શન ટેન હેઠળ જે કરમુક્તિનો લાભ છે તે મળતો રહેવાનો છે પણ સાથે સાથે આટલા જે ફેરફારો કર્યા એમાં લાખ રૂપિયા જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સનું ઇક્વિટીનું જે એક્ઝમ્સન કે એક લાખ સુધીનો ટેક્સ ન લેવાય એના માટે હવે એ લોકો એ લિમિટ વધારીને સવા લાખ કરી છે તો કેપિટલ ગેઇન્સના સંદર્ભમાં આ માર્કેટને લગતા ફેરફારો કરવામાં આવ્યા માર્કેટ સિવાય પણ મને લાગે છે કે એને ઇન ધ ડિરેક્શન ઓફ સિમ્પલિફિકેશન એન્ડ નેશનલાઇઝેશન નાણાં મંત્રી એમ કહ્યું કે ભાઈ કેપિટલ ગેઇન્સ માટે અમારે એક સમાન નિયમો કરવા છે કે લોંગ ટર્મ હોય તો તમે ઇક્વિટીને જો છોડી દો તો નોન ઇક્વિટી સિવાય બધી જ એસેટ્સ માટે જે પીરિયડ ઓફ હોલ્ડિંગ છે કે બે વર્ષ ત્રણ વર્ષ એમ અલગ અલગ હતા હવે માત્ર બે વર્ષ બધાની માટે રહેશે એવી જ રીતે એનો જે ટેક્સનો રેટ હતો વીસ ટકાનો એ વીસ ટકાના રેટને એ લોકોએ ઘટાડીને સાડા બાર ટકા કર્યો છે એટલે સાડા બાર ટકાનો રેટ પણ જોડે જોડે અગેઈન જે નાણાં મંત્રીએ એમના અંદાજપત્રીય પ્રવચનમાં નહીં પણ જ્યારે તમે ફાઇન પ્રિન્ટ જુઓ ત્યારે ખ્યાલ આવે કે આ ગુગલી પણ હતી અને ગુગલી એ હતી કે આ ટકા વેઇટ એન્ડ વોચ તમને લાભ મળી પણ શકે ન પણ મળી શકે કારણ કે ડિપેન્ડિંગ ઓન કેટલા સમય માટે તમે ધારણ કર્યું છે બિલકુલ બિલકુલ આપે જે કહ્યું પરંતુ વિદેશી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે સાથે જ એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે જે સ્ટાર્ટઅપ માટે હોય છે તો એનાથી આપણે શું લાગે છે કે સ્ટાર્ટઅપ્સને રાહત કેટલી રીતે કેવી રીતે મળશે આવકારપાત્ર બાબતો છે એક તો વિદેશી કંપનીઓનું રોકાણ અહીંયા વધે કારણ કે આજે ટુરિઝમથી માંડીને અનેક સેક્ટર્સમાં આજે એ લોકોનું પાર્ટિસિપેશન એટલે અત્યારે જે ચાલીસ ટકાનો પ્રવર્તમાન દર છે એને પાંચ ટકા ઘટાડીને પાંત્રીસ ટકાનો રેટ કરવામાં આવ્યો છે આઈ થિંક ધીસ વિલ ઓલસો એન્કરેજ ધી જેને આપણે એફડીઆઈ કહીએ કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પાર્ટિસિપેશન એનાથી થશે જે સ્ટાર્ટઅપ્સ હોય એ ને માટે કાજે આ જે એન્જલ ટેક્સ કરીને જે કહેવાતો હતો કે વેલ્યુએશનથી માંડીને જે બીજા બધા પ્રશ્નો જેને કારણે ઊભા થતા હતા વિવાદો થતા હતા અને સ્ટાર્ટઅપ્સને પ્રથમ ગ્રાસે મક્ષિકા એમને કંઈક ને કંઈક સમસ્યાઓ થાય તો મને લાગે છે કે એ દિશામાં પણ અને આશા કરીએ નાણાં મંત્રીએ એમના પાર્ટ બીના પ્રારંભે જેમ કહ્યું કે આવકવેરા ખાતાની ઘણી બધી જોગવાઈઓને અમે વધુ સરળ વધુ તાર્કિક વધુ સમન્યાયી બનાવવા માગીએ છીએ જો એ દિશાની અંદર આ મોદી સરકાર ત્રણનું જે પહેલું પગરણ શરૂ થયું છે હજુ પણ આ નાણામંત્રી મંત્રી કે આ સરકારના બીજા ચાર અંદાજપત્ર આવશે તો આશા કરીએ કે ટેક્સ વિલ હેવ મચ બેટર જેને આપણે વિકસિત ભારતના સંદર્ભમાં એક એમનું સ્વપ્ન સાકાર થાય એમ કહી શકીએ બિલકુલ મુકેશભાઈ ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે